લોયાના નવમા વચનામૃતમાં શ્રીજી મહારાજે આજ્ઞા કરી કે બધા સંતો પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો. આત્માનંદ સ્વામીએ અખંડાનંદ સ્વામીને પૂછ્યું કે વૈરાગ્ય, જ્ઞાન, ભક્તિ અને ધર્મ આ ચારને ઉત્પન્ન થવાનો ઉપાય શું, એનું કયા કારણે આ ચાર ઉત્પન્ન થાય? એનો ઉત્તર શ્રીજી મહારાજે જ કર્યો. આ ચારેય સદગુણને ઉત્પન્ન થવાનું કારણ તો શાસ્ત્ર જ. જેમ કે વાસ્તવિકતાનો વિચાર કરે તો વૈરાગ્ય ઉપજે. વાસ્તવિકતા એટલે કાળ, નિત્ય પ્રલય, નિમિત્ત પ્રલય, પ્રાકૃત પ્રલય અને આત્યંતિક પ્રલય, એનો વિચાર કરે કે આ જગતમાં શું સ્થિર રહેવાનું છે, બધાનો નાશ થવાનો છે. જીવ માત્રના આયુષ્યને જાણે કે આ ભાઈ તમે કૂદો છો પણ ક્યાં સુધી, આ બધું કાળનું ચવાણું છે, તો થોડો વૈરાગ્ય જરૂર પેદા થાય. અને જ્ઞાન તો ત્યારે પેદા થાય કે જેવા બૃહદારણ્ય, છાંદોગ્ય, કઠવલ્લી, ભગવદ્ ગીતા, વાસુદેવ મહાત્મા, વ્યાસ સૂત્ર આવા શાસ્ત્રો વાંચવાથી, સાંભળવાથી જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. અને શાસ્ત્ર એ સદગુરુ થકી શ્રવણ કરે તો જ જ્ઞાનની ઉત્પત્તિ થાય, પોતાની જાતે જાતે નહીં. અને યાજ્ઞવલ્ક સ્મૃતિ, મનુસ્મૃતિ, પરાશર સ્મૃતિ, સંખલિખિત સ્મૃતિ આ બધા ધર્મશાસ્ત્રો છે. સદગુરુ થકી એનું શ્રવણ કરે તો અહીંયામાં ધર્મની ઉત્પત્તિ થાય. અને ભગવાનના અવતારો, પરમાત્માના ઐશ્વર્યો, ભગવાને ભક્ત રક્ષા માટે જે જે ઐશ્વર્ય બતાવ્યા એનું શ્રવણ કરે તો ભક્તિની ઉત્પત્તિ થાય. એ રીતે આ ચારેય સદગુણને ઉત્પન્ન થવાના હેતુ છે.